હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે માર્કેટમાં સરસ મજાની એકદમ તાજી મકાઈ મળતી હોય છે. મકાઈની ઘણી બધી વેરાયટી બનતી હોય છે, પણ આજે આપણે બનાવીશું બટર મસાલા કોર્ન. તો એના માટે બે આવી લીલીછમ મકાઈ લઈ લેવાની, એકદમ કૂણી હોય એવી, અને એની છાલ કાઢી લઈશું. અને પછી આપણે એક મકાઈના બે ટુકડા કરી લઈશું. અને હવે આને કુકરમાં આપણે રાખી અને આ મકાઈ ડૂબે એટલું પાણી એડ કરીશું અને મીઠું અને હળદર ઉમેરીશું. તો પાણીની માત્રા વધારે છે તો બે ચમચી જેટલું મીઠું લઈશું અને અડધી ચમચી હળદર લઈશું. કુકરને આવી રીતે હલાવી નાખીશું એટલે મીઠું અને હળદર પાણીમાં સરસ રીતે આમ મિક્સ થઈ જાય. હવે ગેસ પર રાખી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું. એક વિસલમાં જ આપણી મકાઈ બફાઈ જશે. હવે જ્યાં સુધી કુકર ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં બે ચમચી જેટલું માખણ લઈશું અને એમાં ચીલી ફ્લેક્સ લઈશું એક ચમચી જેટલા, એક ચમચી જેટલો ઓરેગાનો લઈશું, બટરના ભાગનું મીઠું લઈશું અને અડધી લીંબુનો રસ નીચોવી દઈશું. આપણે મકાઈ બાફી ત્યારે મીઠું ઉમેર્યું છે એટલે આમાં વધારે મીઠું નહીં એડ કરવાનું. અને જો તમે ડેરીનું બટર લેતા હોય તો એ થોડું સોલ્ટી જ હોય એટલે એમાં થોડું ઓછું મીઠું લેવાનું. હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું હશે તો આને આપણે ખોલી લઈએ. મકાઈને આપણે ડૂબાડીએ પણ એમ પણ ઉપર છતાં આવી જતી હોય છે. હવે આ મકાઈને આપણે બહાર કાઢી લઈશું. એકદમ સરસ કલર આવી ગયો છે, આપણે હળદર ઉમેરી હતી એટલે. આ એકદમ કોણી હોય છે એટલે તરત બફાઈ જાય છે એક વિસલમાં. તો હવે આને ગેસ ઉપર આપણે આવી રીતે રાખી અને શેકી લેવાની છે. આપણે બાફી તો લીધી છે એમ છતાં આને થોડી શેકી પણ લેવાની છે એટલે આવી રીતના થોડી શેકાઈ જાય પછી આની ઉપર આપણે મસાલો લગાવવાનો છે. અને આ મકાઈ ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે. તો આની ઉપર આપણે બટર લગાવીશું એટલે મકાઈ ગરમ છે એટલે બટર થોડું મેલ્ટ તો થઈ જશે પણ ટેસ્ટમાં બહુ સરસ લાગશે. આપણે મકાઈના દાણા કાઢીએ અને એમાં આવું બધું ઉમેરતા હોય છે આપણે સંચળ, મીઠું, લીંબુનો રસ, એના બદલે આપણે આવી રીતે કરીએ તો આપણે દાણા કાઢવાની ઝંઝટ ના રહે અને ખાવાની પણ ખૂબ મજા આવે. તો અત્યારે ચોમાસામાં સરસ મજાની માર્કેટમાં મકાઈ મળતી હોય છે તો તમે પણ એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, ખાવાની ખૂબ મજા આવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.